રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આજે જામનગર આવી પહોંચ્યા હતા. રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ તથા જામનગરના એસપી પ્રેમસુખ ટેલુ દ્વારા ડીજીપીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. ડીજીપીની અધ્યક્ષતામાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિતની 5 જિલ્લાના પોલીસ વડાની ઉપસ્થિતિમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. જામનગરમાં ગ્રીન માર્કેટ પાસે આવેલ 3 દરવાજાની ઐતિહાસિક ઇમારતના રિનોવેશનનું કાર્ય ગતિમાન છે. આ કાર્ય હવે પૂર્ણતાની નજીક પહોંચી ગયું છે. સત્તાધીશો દ્વારા 3 દરવાજાની મુલાકાત લઈ રિનોવેશન કાર્યની સમીક્ષા કરવામાં આવી હતી. કોનોકાર્પ્સ નામના વૃક્ષો પર્યાવરણ માટે હાનિકારક હોવાની સાથે જ આસપાસના લોકો માટે પણ બીમારીજન્ય હોય તેના ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. જામનગરમાં રણવલ તળાવ સંકુલમાં આ વૃક્ષો આવેલા છે. તંત્ર દ્વારા દિવાળી પછી આ વૃક્ષો દૂર કરી તેના સ્થાને અન્ય વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. સવાલ એ છે કે આ વૃક્ષો કોણે વાવ્યા? કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન પામેલ અને રોજ જ્યાં લોકો સ્વાસ્થ્ય માટે વોકિંગ કરવા જાય છે એ રણમલ તળાવ સંકુલમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક વૃક્ષો કેમ વાવવામાં આવ્યા? આ બાબતને તંત્રની બેદરકારી જ કહી શકાય. શ્રીકૃષ્ણની રાજધાની દ્વારકાને હેરિટેજ સિટી બનાવવાના દાવા કરતી સરકાર દ્વારકા આસપાસના બિસ્માર્ક નેશનલ હાઈવેનું સમારકામ કરાવી શકતી નથી. દ્વારકામાં પણ ઇસ્કોન ગેટથી બસ સ્ટેશન રોડ ઉપર ખાડા માર્ગ જોવા મળે છે. યાત્રાધામ દ્વારકામાં કોઈ મોટા વીઆઈપીનું આગમન થવાનું હોય ત્યારે રાતોરાત આ માર્ગો પર થીગડા મારી દેવામાં આવે છે, પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. જામનગરમાં વિવિધ જ્વેલર્સમાં ભીડ જોવા મળી હતી. આજે અને આવતીકાલે પુષ્ય નક્ષત્ર હોય શુકનવંતા મુહૂર્તમાં લોકો સુવર્ણની ખરીદી કરવા નીકળ્યા હતા. નવનીત જ્વેલર્સ, મુરલીધર જ્વેલર્સ, ન્યૂ વિશાલ જ્વેલર્સ વગેરે પ્રતિષ્ઠિત જ્વેલર્સને ત્યાં ગ્રાહકો ઉમટ્યા હતા અને વિવિધ આકર્ષક સ્કીમનો લાભ લઈ સુવર્ણના અંકરોની ખરીદી પણ કરી હતી. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.